નાયબ મામલતદારની ભરતી માટે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવનાર પરીક્ષા સમકક્ષ મોડેલ પરીક્ષા ભુજના રોટરી હોલ ખાતે યોજવામાં આવી હતી, જેમાં પ્રોફેસર બીએમ રાજપૂત અને એવોર્ડ વિનર જાગૃતિબેન વકીલ દ્વારા સેવા આપવામાં આવી હતી. ખાસ કરીને નાયબ મામલતદારની આગામી ટૂંક સમયમાં ભરતી થવાની છે ત્યારે કચ્છના વિદ્યાર્થીઓને તેનો મહાવરો મળી રહે તે હેતુથી રોટરી ક્લબ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. ખાસ કરીને સરકારની પરીક્ષા પેટર્ન પ્રમાણે જ આ પરીક્ષાઓ લેવામાં આવી હતી અને કચ્છના નિષ્ણાત શિક્ષકો પ્રોફેસર બીએમ રાજપૂત અને એવોર્ડ વિનર જાગૃતિબેન વકીલ દ્વારા આ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નાયબ મામલતદારની પરીક્ષા લેવાય છે અને જે પરીક્ષા નવેમ્બરમાં લેવાશે અને જ્યારે જ્યારે જીપીએસસી દ્વારા આવી પરીક્ષાઓ આવે છે ત્યારે રોટરી આવા વર્ગોનું આયોજન કરતી હોય છે અને એમાં ઘણા વિદ્યાર્થીઓ આ રોટરીના પ્રયાસોને કારણે સફળતા પણ મેળવી ચૂક્યા છે. અત્યારે 60 વિદ્યાર્થીઓ રજિસ્ટર થયેલા છે. આજે 40 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આગામી રોટરી ક્લબ એવું વિચારે છે કે ઓક્ટોબરમાં જે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા છે એ ક્લાર્ક પરીક્ષાના સપ્ટેમ્બરથી વર્ગો શરૂ કરવા. ચાલુ વર્ષે રાજ્ય સરકાર તરફથી 55,000 જેટલી ખાલી જગ્યાઓની જાહેરાત બહાર પડી છે. એમાં અમે એક નાનકડો પ્રયાસ હાથ ધર્યો છે, જેમાં નાયબ મામલતદારની જે ભરતી છે તેના માટેના અમે તાલીમ વર્ગ ચાલુ કર્યા છે, જેમાં કચ્છના જાણીતા પ્રોફેસર બીએમ રાજપૂત સાહેબ સેવા આપે છે અને તાજેતરમાં જ જેમને રાજ્ય સરકારનો એવોર્ડ મળ્યો છે એવા જાગૃતિબેન વકીલ દરેક તાલીમાર્થીને ગણિતની સામાન્ય પદ્ધતિઓ સમજાવી રહ્યા છે. આજે અમે અહીંયા નાયબ મામલતદાર ભરતી પ્રક્રિયા માટે જે પરીક્ષા લેવાની છે ટેટ ટાઈપની મોડેલ પરીક્ષાનું અમે અહીં આયોજન કર્યું છે, એટલે અમારી પાસે ટોટલ 65 જેટલા ઉમેદવારો જોડાયા છે જે તાલીમ અલગ અલગ જગ્યાએ આપી રહ્યા છે. એ રીતે અમે કચ્છના ઉમેદવારો આજના જમાનામાં સ્પર્ધાત્મક યુગમાં આગળ આવે એના માટે અમારા નમ્ર પ્રયાસ રહ્યા છે. આ પછી અમે બિન સચિવાલય કારકુનોની જે ભરતી થવાની છે એના પણ ક્લાસનું અમે આયોજન કરવાના છીએ. આ અમારા ક્લાસ 6 અઠવાડિયાના હાલ ચાલુમાં છે. અમારી પાસે ઉમેદવારોને આગળ આવવા માટે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અમારી પાસે રોટરીમાંય મોટી એક લાઇબ્રેરી છે. ઉમેદવારો માટે વાંચનાલય પણ અમારી પાસે છે. અમારો આવો પ્રયાસથી ઉમેદવારો ઘણા આગળ નીકળી ગયા છે અને અમે અહીંયા નોંધ્યું છે કે અમારા આવા પ્રયાસોથી કચ્છમાંથી આઈએસ આઈપીએસ અને જીપીએસસીમાં ઘણા ઉમેદવારો આગળ આવી શક્યા છે.